विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल आदिपुर गुजरात मध्य धोरण केजी 2 ईमां खुश शकुंतलाचार्य ते तमारो स्वागत करू छु। केम छो? बधाय घरे मजामां छो? हां, मजा છે। ઘરે રે એટલે તો મજા આવે, નિશાળ આવે તો થોડું ગમે નહીં, પણ તમને નિશાળ આવશે ને તો તમને બહુ મજા આવશે। કારણ કે શું કામ? કારણ કે બધાય તમારા મિત્રો હશે, એની સાથે વાત કરવાની મજા આવે, પછી સાથે બેસીને નાસ્તો કરવાનો, પછી સાથે બેસીને બગીચામાં રમવા જવાનું, તો તમને બહુ મજા આવે, આવશે ને? ચલો આજે આપણે શું શીખવાનું છે? પછી અંગ્રેજી વિશે, કયો વિષય શીખવાનો છે? અંગ્રેજી। તો ચલો પહેલા આપણે શું બોલીએ છીએ, તમને ખબર જ છે કે આપણે પહેલા ઇંગ્લિશ વિશે બોલવાની, મારી સાથે સાથે તમારે પણ બોલવાનું, બોલશો ને? ચલો એ ફો એપલ બોલો, પછી બી ફોર બોલ, સી ફોર કેક બોલજો મારી સાથે, ડી ફોર દો, E for elephant, પછી F for fish, G for girdle, H for horse, I for ice cream, J for joker। જોયું? તમને ખબર જ છે કે આપણે ઉપરની ત્રણ લીટીમાં જ લખવાનું, આ એક બે અને ત્રણ, ચોથી લીટીમાં લખવાનું નહીં, નહીતર આપણું ખોટું પડે। પછી જે પછી શું આવે? કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ। જોયું? જો મારું જુઓ એટલે તમને આવડી જાય। પી ફોર પેરોટ, ક્યુ ફોર પિન, આર ફોર રેપિડ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાયોલિન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સ મશીન, અને વાય ફોર યલો, અને ઝેડ ફોર ઝીબ્રા। થઈ ગયું? આવડી ગયું ને? તમારી ફોર લાઈન નોટ હોય એમાં પણ તમારે આ રીતે લખવાનું, એટલે તમને આવડી જાય। અને હવે પછી આપણે શું શીખવાનું છે ખબર છે? રાઇટિંગ ધ આફ્ટર લેટર, એટલે શું થાય? પછીના અક્ષરો લખો। તો પછીના અક્ષરો એટલે એના પછી શું આવે? એ પછીના અક્ષરો કે હવે અહીંયા એ છે, એ પછી શું આવે? તો તમે એબીસીડી આવડે તો તમને આ બધું જલ્દી આવડી જાય। એટલા માટે દરરોજ એબીસીડી બોલવાની અને લખવાની, એટલે તમને આ આવડી જાય। એ પછી શું આવે? બી ફોર બોલ। થઈ ગયું? હવે સી, સી પછી શું આવે? જો સી પછી શું છે? આ ડી ફોર ડો, એ શું લખવાનું? ડી ફોર ડો। પછી આર છે, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ પછી શું આવે? એસ, શું આવશે? એસ, એસ ફોર સન। હવે આ શું છે? કે ફોર કાઇટ, કે ફોર કાઇટ પછી શું આવે? એલ ફોર લાયન, આપણે શું લખવાનું? એલ ફોર લાયન। હવે પી છે, પી પછી શું આવે? પી પછી ક્યુ, ક્યુ ફોર ક્વીન, જો એબીસીડી આપણે બોલી ને એમાં છે જ। એસ, એસ પછી શું આવે? એસ પછી આવે ટી ફોર ટાઈગર। હવે યુ, યુ પછી જો આર, વી ફોર વાયોલિન। હવે પાછો ટી આવ્યો છે, ટી ની પછી શું આવે? ટી પછી શું આવે? યુ ફોર અમ્બ્રેલા। થઈ ગયું? એબીસીડી આવડે એટલે બધું સરસ આવડી જાય,
પણ ક્યારે તમને એબીસીડી આવી જાય તો આવડે, એટલે દરરોજ બોલવાનું. ભલે વિદ્યાર્થી મિત્રો, અને આ બધું તમારે નોટમાં લખવાનું, રફ નોટ હોય એમાં લખવાનું અને પ્રેક્ટિસ કરવાની, એટલે તમને આવડી જાય. પછીના અક્ષરની સમજ પડી કે પાછળના અક્ષરો લખવાના છે. હવે તમે રફ નોટમાં મમ્મીને કહેશો ને, તમને લખી આપશે. ભલે વિદ્યાર્થી મિત્રો, હું બીજા વિષય સાથે મળીશ. ત્યાં સુધી આવજો.